નર્મદામાં પણ વરસાદ તૂટી પડ્યો। કેવડિયા ગરુડેશ્વર વિસ્તારમાં વરસાદ પડ્યો। ભારે વરસાદથી ખેડૂતોના ચહેરા મલકાયા હતા। ગુજરાતમાં વરસાદથી સિંચાઈની સમસ્યા દૂર થઈ। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો। ડેમની સપાટી 135.06 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 85,156 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આગામી ચાર દિવસ ગુજરાતના ખૂણે ખૂણામાં વરસાદ રમઝટ બોલાવશે। ખેડૂતોની મોટી ચિંતા થઈ જશે દૂર। છેલ્લા મહિનાથી વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલા વેલમાર્ક લો પ્રેશરની અસરથી ફરીથી રાજ્યમાં ચોમાસાના દિવસો પાછા આવી ગયા છે। ત્યારે આગામી ચાર દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। 16-18 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ થઈ શકે। આવતીકાલે બે જિલ્લાના રહીશો સાવધાન રહેજો। છોટાઉદેપુર નર્મદામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે। આવતીકાલે 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના રહેશે। 17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, અરવલી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદ રહેશે। તો 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે, એટલે કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। દાહોદમાં ધ બર્નિંગ ટ્રેન જેવા સર્જાયા દ્રશ્યો। દાહોદના જકોટમાં ટ્રેનમાં આગ લાગી। આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં દાહોદ આણંદ મેમુ ટ્રેન આખી સળગી ઉઠી। પહેલા એન્જિનમાં આગ લાગી હતી। એન્જિનમાં લાગેલી આગ બે કોચ સુધી પ્રસરી, જોકે સદનસીબે સવાર પ્રવાસીઓના આવાજ બચાવ થયો। દાહોદ ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી। અત્યારે રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં પણ આગ લાગી હતી। પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે જીઆઈડીસીમાં ફાયર ફાઈટરની બ્રિગેડ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો। અરવલ્લીમાં તો ગજબ થઈ ગયું। ધારાસભ્યના ઘરમાં જ ધાડપાડુઓ ત્રાટક્યા અને બંદૂકની અણીએ લૂંટ પણ ચલાવી। ગુજરાતમાં ચોરી લૂંટની ઘટનાનો રાફડો ફાટ્યો છે। લૂંટારૂઓને પોલીસનો કોઈ ડર નથી, એ વાત તો જૂની થઈ ગઈ, પરંતુ હવે લૂંટારાઓની હિંમત એટલી વધી ગઈ છે કે રાજકારણીઓને પણ છોડતા નથી। કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં સામાન્ય લોકો તો છોડો, હવે ધારાસભ્યના ઘર અને ધારાસભ્ય પણ સુરક્ષિત નથી। જી હા, અરવલ્લીમાં તો લૂંટારૂઓએ તમામ હદો પાર કરી સીધા જ ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે જ દાડ પાડી દીધી। રાજ્યના પૂર્વ એસપી અને ભિલોડાના ભાજપના ધારાસભ્યના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઈસમોએ લૂંટ ચલાવતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો। અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના ગામડે આવેલા ઘરમાં ઘૂસી લાખોની ચોરી કરી। પીસી બરંડાના વાકટિંબા ગામના મકાનમાં લૂંટારૂએ ધારાસભ્યના પત્નીને ઘરમાં જ બંધક બનાવ્યા, મોઢું હાથ બાંધી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, લૂંટારૂએ ઉદયપુર સે આયે હૈ એમ કહીને લૂંટ ચલાવી, પછી બંદૂકની અણીએ સોના ચાંદી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। ઘટનાને લઈ એમએલએ પીસી બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા। પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી અને ગણતરીની કલાકોમાં જિલ્લા પોલીસે એક આરોપીને દબોચી લીધો, અન્ય એક આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી। લૂંટ ચલાવનાર જાણભીધું હોવાની આશંકા છે। સુરતમાં તસ્કરોએ માજા મૂકી છે। મોજશોખ પૂરા કરાવી ચોર કરતી હતી આખી ટોળકી। મોજશોખ પૂરા કરવા માટે યુવાનો કોઈ પણ હદે જતા અચકાતા નથી। સુરતમાં યુવાનો મોજશોખ પૂરા કરવા અને શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે ચોરીના રવાડે ચડ્યા। સુરતમાં ચેઇન સ્નિચિંગ કરતી ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી। શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ટોળકીએ 31 વધારે ગુનાઓને અંજામ આપ્યા, પણ આખરે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને પોલીસના સકંજામાં આવી ગઈ। ચેઇન સ્નિચિંગ ગેંગના 6 આરોપી ઝડપાઈ જતા 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો। પકડાયેલા 6 ઇસમો રીઢા ગુનેગાર છે અને અત્યાર સુધીમાં 100 વધુ ગુના આચરી ચૂક્યા છે। ચેઇન સ્નેચિંગ ગેંગે શહેરભરમાં તરખાટ મચાવ્યો, જેને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચે 40 દિવસ સુધી આ 6 આરોપીને ટ્રેસ કર્યા અને અલગ અલગ જગ્યાના તમામ સીસીટીવી તપાસ્યા હતા અને આખરે આ 6 આરોપીને પોલીસે ઝડપી પાડી 4 બાઇક સહિત 3,36,000 મુદ્દામાલ કબજે કર્યો હતો।
दक्षिण गुजरात में गौवंश पर सौथी मोटो खतरो उभो थयो छे। गायों ने चोरती टोळकी थई गई छे सक्रिय। दादरा नगर हवेली और वलसाड वापी पंथक में तस्करों बेफाम बनया छे। गौ माता पर सौथी मोटो खतरो उभो थयो छे। गायों की चोरी ना मोटा नेटवर्क नो पर्दाफाश थयो छे। संघ प्रदेश दादरा नगर हवेली में गौ तस्करों रात ना अंधारा में गौ माता ने निशान बनावे छे। गौ तस्करी की करतूत सीसीटीवी में कैद थई गई छे। रोड पर रखड़ता अने बेसता गौवंश ने आ तस्करों टोळकी निशान बनावे छे। रात्रि ने समय टेम्पो जीवा वाहन में आवता गौ तस्करों पहला रस्ते बैठेला गौवंश ने बेहोशी ना इंजेक्शन आपे छे। त्यारबाद बेहोश करी अने तेमने क्रूरता पूर्वक साथे लावेला वाहन में भरी अने फरार थई जाय छे। सेलवासना खानवेलना सुरंगीनो आ वीडियो छे। वीडियो में 5 जेटला गौ तस्करों अर्धी रात्रे सुरंगीना रस्ता पर बेसेली गायों ने उठावता नजरे पड़े छे। परंतु अहीं पोलीसनी कामगीरी सामे सवाल उठी रह्या छे। आ गायोनी चोरी करीने क्यां वेचवामां आवे छे ते मोटो सवाल छे। गौ तस्करीना तरखाटना कारणे गौ भक्तोमां पण रोष फैलायो छे। स्थानिकोए झड़पथी गौ तस्करोने पकड़वा मांग करी छे। वलसाडनी सिविल होस्पिटलमां दर्दीओ अने तेना सगाओ सुरक्षित छे, परंतु तेमनो कीमती सामान सुरक्षित नथी। वलसाडनी सिविल होस्पिटलमां जाओ तो रहेजो सावधान। सिविल होस्पिटलमां तमारो मोबाइल अने कीमती सामान साचवीने राखजो, કેમ કે હોસ્પિટલમાં દર્દીઓ અને તેના સગાઓ સુરક્ષિત છે, પરંતુ તેમનો કિંમતી સામાન છે અસુરક્ષિત। સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં એટલા મોટા છિંડા પડી ગયા છે, જેથી મોબાઈલ ચોરો બેફામ બની ગયા છે। વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓની મોબાઈલ ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ચાદરવાળા ચોરે આતંક મચાવ્યો છે। ચાદર ઉઢી ચોર આવે છે। દર્દીઓની સારવાર અર્થે તેમની સાથે આવેલા સ્વજનોને આ ચાદરવાળો ચોર નિશાન બનાવે છે। રૂમની બહાર ઘસઘસાટ સૂતેલા સ્વજનોના મોબાઈલ ચોરી ફરાર થઈ જાય છે। છેલ્લા 15 દિવસમાં હોસ્પિટલમાંથી 10થી વધુ મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરે તેવી માંગ ઉઠી રહી છે। સાબરકાંઠામાં જે કામ પોલીસને કરવાનું હોય તે કામ મહિલાઓએ કર્યું, દેશી દારૂની હાટડીઓ પર કર્યો હલ્લાબોલ। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું પુરવાર થઈ રહ્યું છે। ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, દારૂડિયાઓ ફરે છે અને ગામડાઓમાં દેશી દારૂની હાટડીઓ બેફામ ધમધમી રહી છે। ત્યારે સાબરકાંઠાના દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણને કારણે દારૂડિયાએ આતંક મચાવ્યો છે, જેથી ઈડરના આરસોડિયામાં દેશી દારૂની હાટડીઓ મામલે મહિલાઓએ હલ્લાબોલ કર્યો। સાબરકાંઠામાં દેશી દારૂ સામે મહિલાઓ રણચંડી બની, દારૂની ભઠ્ઠીઓ પર પહોંચી તવાય બોલાવી, વર્ષોથી ચાલતા અડ્ડા પર મહિલાઓએ તોડફોડ કરી, દારૂ ભરેલા ડબ્બા ખાલી કરીને તોડ્યા। પોલીસ કર્મીઓ હપ્તા લેતા હોવાનો આક્ષેપ કર્યો, તેમના ઘરના દારૂ પીને મારામારી કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો। બીજી તરફ ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી ટ્રકમાંથી ચોખાની ગુણીની આડમાં લેવા આવેલા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। ચોટીલા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ચોખાની આડમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો। કુલ 30.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજકોટમાં 10 વર્ષની બાળકીએ પોલીસને ધંધે લગાડી, પરિવાર પણ ચોંકી ઉઠ્યો। રાજકોટના પોપટપરાની માત્ર 10 વર્ષની બાળકીએ એવું તરકટ કર્યું કે જે પોલીસને ભારે પડી ગયું। સવારે ટ્યુશન જવા નીકળી, થોડી વારમાં અચાનક તેમની માતાને ફોન આવ્યો કે તમારી બાળકી અહીંયા ઊભી છે, લઈ જાઓ। માતા પિતા ત્યાં પહોંચ્યા તો બાળકીએ વર્ણન કરતા કહ્યું કે થાર ગાડીમાં 3 શખ્સો આવ્યા, તેને અપહરણ કર્યું, પણ પોતે અપહરણકારોને બચકું ભરતા તેને ઉતારી મૂકી અને ભાગી ગયા। બાળકીએ એવો પણ દાવો કર્યો કે કારમાં અન્ય એક નાની બાળકી પણ હતી। બાળકીએ કરેલા વર્ણનના આધારે રાજકોટ પોલીસ એક્શનમાં આવી, તાબડતોબ ટીમો બનાવી, કારણ કે મામલો એક નહીં બે બાળકીના અપહરણનો હતો। પોલીસે વિસ્તારના તમામ સીસીટીવી ચેક કર્યા, પરંતુ કંઈ જ અઘટિત ન થયું હોવાનું ફલિત થયું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે હોમવર્ક ન કર્યું હોવાથી ટ્યુશને જવું ન હતું, એટલી બાળકીએ અપહરણનું નાટક કરી પોલીસ અને પરિવારના શ્વાસ અધ્ધર કરી દીધા। પરંતુ અહીં સવાલ એ છે કે બાળકીને આ પ્રકારની ફિલ્મની સ્ટોરી જેવો વિચાર ક્યાંથી આવ્યો? દરેક માતા પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે। રાજકોટમાં જોખમી સ્ટંટ કરતો દેખાયો યુવક, સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ। કાલાવાડ રોડ અંડરબ્રિજમાં બાઇક પર કર્યો સ્ટંટ, યુવક સુતા સુતા બાઇક ચલાવતો દેખાયો। આ સ્ટંટ બાજુ ક્યારે સુધરશે એ સૌથી મોટો સવાલ છે, કારણ કે પોતાનો જીવ જોખમમાં મૂકી અન્યના લોકોના જીવને પણ જોખમમાં મૂકતા આ લોકો ખચકાતા નથી હોતા। હવે રાજકોટનું બાલાજી હનુમાન મંદિર આવ્યું વિવાદમાં, વિઘ્નહર્તાની સ્થાપના પહેલા જ સર્જાયું વિઘ્ન।
સાળંગપુર હનુમાન મંદિરનો વિવાદ હજુ સમેટાયો નથી, ત્યાં વધુ એક વિવાદ સર્જાયો છે. વડતાલ હસ્તક રાજકોટના બાલાજી હનુમાન મંદિરમાં વિવાદ સર્જાયો. ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની સ્થાપના પહેલા જ સર્જાયું વિઘ્ન. ગણેશ પંડાલની જગ્યા અંગે વિવાદ સર્જાયો. કોઠારી વિવેક સાગર સ્વામી પર ગણેશ પંડાલની જગ્યા કબજે કરી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે. 12 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવાય છે તે સ્થળે સ્વામીએ રેતી કપચીના ઢગલા કરાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. અને અત્યારે વિવેક સાગર સ્વામીના 4 માણસોએ ડોમમાં કરી તોડફોડ, જેને લઈને પણ આક્ષેપ કરવામાં આવ્યો. ગજાનંદ ધામ મંડળના સભ્યોએ ભાડું ચૂકવીને ગઈકાલે રાત્રે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો હતો. તે દરમિયાન સ્વામીએ પોલીસને બોલાવીને કાર્યક્રમ રોક્યો હતો. ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. આ મુદ્દે યુવાનોએ ધરણા કર્યા, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. વડતાલના બ્રહ્મસ્વરૂપ દાસે બફાટ અંગે માફી માગી છે. ખોડિયાર માતાજી અંગે ટિપ્પણી બાદ માફી માગી સ્વામીએ કહ્યું, કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો, છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપ દાસ સ્વામી દિલગીરી સાથે હાથ જોડીને ક્ષમા ચાહું છું. બ્રહ્મસ્વરૂપ સ્વામી ફરી એક વખત આનું પુનરાવર્તન નહીં થાય તેની ખાતરી આપી ચૂક્યા છે. તેઓએ કહ્યું કે હવે ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય તેની ખાતરી આપું છું. ખોડિયાર માતાજી અને નાથ સંપ્રદાય વિરુદ્ધ ટિપ્પણી કરવાનો વિડીયો થયો હતો વાયરલ. ઓબીસી અનામત લઈને ગાંધીનગરમાં ભાજપનું ઓબીસી શક્તિ પ્રદર્શન યોજાયું. લોકસભાની ચૂંટણી પહેલા ઓબીસી મતો અંકે કરવા ભાજપે ખેલ્યો મોટો દાવ. વિધાનસભામાં ઓબીસી અનામત બિલ રજૂ થતા પહેલા ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં ઓબીસી સંમેલન યોજાયું, જે પહેલા કાર્યકરો અને ઓબીસી સમુદાય વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શક્તિ પ્રદર્શન કર્યું અને લોકોનું અભિવાદન ઝીલ્યું. ઓબીસી સમાજ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગરના રામકથા મેદાનમાં યોજાયેલા આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે કેટલાક પાર્ટીના નેતાઓના હાંજા ગગડી ગયા છે, કોંગ્રેસને સરકાર માટે કોઈ માહિતી મળે અને પછી એ જાહેરાત થાય એ પહેલા એક દિવસ આંદોલન કરે છે. આ સાથે પાટીલે કોંગ્રેસને સલાહ આપી કે કોંગ્રેસ ચાલુ ગાડીએ ચડવાનું બંધ કરે. બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે રાજ્ય સરકાર પર પલટવાર કર્યો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની સરકાર જાહેરાત કરે અને વસ્તી પ્રમાણે અનામત આપવાની માંગ કરી. સરકારે કઈ રીતે 27% અનામત નક્કી કર્યું તેનો જવાબ પણ માંગ્યો. આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 10% અનામત નાબૂદ કરીને હાલમાં જ 27% ઓબીસી અનામત જાહેર કરેલી છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં ઓબીસી મતો અંકે કરવા ભાજપનો આ મોટો પ્લાન છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધી તે તીર તૂટે જેવી સ્થિતિ સર્જાય. વડોદરા કોંગ્રેસમાં થયું ભંગા. લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ એક્શન મોડમાં છે, બેઠકો પર બેઠકો કરી રહી છે, ત્યારે વડોદરા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. કોંગ્રેસમાં ભંગાણ થઈ ગયું. છેલ્લા 12 દિવસમાં કોંગ્રેસના 4 નેતાઓએ કોંગ્રેસને બાય બાય કર્યું. કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર, પ્રશાંત પટેલ, સુરેશ પટેલ, જયેશ ઠક્કર અને નૈનેશ બ્રહ્મભટ્ટે રાજીનામું આપ્યું. આ બધા નેતાઓએ નારાજગીના કારણે કોંગ્રેસને બાય બાય કરી દીધું. 17મીએ આ 3 મોટા નેતાઓ સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધનકુબેરોને ભાજપમાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તહેવારો પૂર્ણ થતા ફરી સિંગતેલમાં ભાવ સળગ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિંગતેલનો ભાવ 3,100 ને પાર પહોંચી ગયો. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે. હવે નોરતા દિવાળીમાં પણ સામાન્ય લોકોએ ભાવ વધારો સહન કરવાની નોબત આવી છે, એટલે કે ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. છેલ્લા 4 દિવસમાં સિંગતેલના ડબ્બે 130 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનો ડબ્બાનો ભાવ 3,050 થી 3,100 રૂપિયાએ પહોંચ્યો છે. આવનારા દિવસોમાં હજુ પણ 50 થી 70 રૂપિયા ભાવ વધે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ચિંતા સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા અત્યારથી જ મગફળી અને સિંગતેલના કાળાબજારી શરૂ થઈ ગયું છે. આ વખતે 22 લાખ ટન મગફળીનો પાક આવે તેવી સંભાવના છે. જો વરસાદ આવશે તો મગફળીનો પાક 3 લાખ ટન વધી શકે છે. 2 દિવસ સિંગતેલના ભાવમાં સતત વધારો થતા અન્ય સાઇડ તેલમાં પણ ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. બીજી તરફ સિંગતેલનો જથ્થો પૂરતો ન હોવાથી ભાવમાં વધારો થયો છે. મોટાભાગની મિલો અત્યારે બંધ છે, જે નવરાત્રી આસપાસ શરૂ થતી હોય છે. નવરાત્રીના સમયે ઓઇલ મિલો શરૂ થશે એટલે ભાવમાં તુરંત જ ઘટાડો આવી શકે છે.